કે કોંગ્રેસનું માત્ર ડિંડક છે, કારણ કે ગુજરાતમાં આજે અનસિક્યુરિટી ફૂડ સિક્યુરિટી એક્ટનો અમલ ઓલરેડી ધારાસભામાં વાત થઈ ગઈ છે. 1 એપ્રિલથી મોટા પાયે આ કાર્યક્રમ થવાના છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના શાસનનો અંત લાવી અને ભાજપનું શાસન આવ્યું ત્યારે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એ વિરોધમાં જે કાર્યક્રમ આપ્યો હતો, 2 રૂપિયે કિલો ઘઉં અમે 1998થી આપતા આવ્યા છીએ અને હવે 3 રૂપિયે કિલો ચોખા અંત્યોદય માટે, એટલે કે છેવાડાના માણસ, ગરીબ માણસ માટે 35 કિલો અનાજ દર મહિને આપવાની વાત, આ બધું અમલમાં છે અને સરકાર કામ કરી રહી છે. મનરેગાની જે વાત કરી છે એમાં રોજગારીમાં આખા ભારતમાં છેલ્લા 10 વર્ષથી ગુજરાત નંબર 1 છે. આ વખતે પણ 84% રોજગારી એકલા ગુજરાતે ઊભી કરી છે, એટલે હું એ માનું છું કે આ કોંગ્રેસના કાર્યક્રમોનો કોઈ અર્થ નથી.